हेलो डियर चिल्ड्रन, सब्जेक्ट इंग्लिश, स्टैंडर्ड 6, सेमिस्टर 2, यूनिट नंबर 3, इन फ्यूचर। टुडे वी लर्न एक्टिविटी 4, लुक एट द पिक्चर्स केयरफुली। नीचे नो पिक्चर એટલે કે ચિત્રને ધ્યાનથી જુઓ। તમે અહીંયા પિક્ચર નંબર 1 છે, અહીં પિક્ચર નંબર 2 છે। वर्क इन ग्रुप, सिलेक्ट वन पिक्चर। एक पिक्चर ने तमे ध्यान में लो अने तमे प्रश्नों ना जवाब आपवाना रहेशे। राइट शॉर्ट आंसर्स बेस्ड ऑन द सिलेक्टेड पिक्चर। तमे बन्ने माथी कयुं पिक्चर सिलेक्ट करो छो तेना परथी क्वेश्चन आंसर आपवाना रहेशे। क्वेश्चन नंबर 1, व्हाट विल यू सी देयर। तमे त्यां शुं जोयुं। जो तमे पिक्चर वन में बात करता हो तो तेमा तमे शुं जोयुं, तमे जोई शको छो। आ एवुं कही सको कि आई विल सी अ जायंट व्हील एंड अ मेरी गो राउंड। अ जायंट व्हील अने मेरी गो राउंड मीन्स नानो चकडोर। देर विल बी आइसक्रीम सेलर्स, बलून मैन, मेजिशियंस एंड एक्रोबेट्स। देर विल बी मेनी स्टॉल्स सेलिंग क्लोथ्स, टॉयस एक्सेट्रा। लेंगे तमारो आंसर आ प्रमाणे बनशे। क्वेश्चन नंबर 1 नो आंसर जो, आई विल सी अ जायंट व्हील एंड अ मेरी गो राउंड। हूँ त्या मोटू चकडोर अने नानू चकडोर जोईश। देर विल बी आइसक्रीम सेलर्स, बलून मैन, मेजिशियंस एंड एक्रोबेट्स। त्या हूँ आइसक्रीम वेचनार, फुगावाड़ो, जादूगर અને વજાણિયાઓને જોઈશ। ધેર વિલ બી મેની સ્ટોર્સ સેલિંગ ક્લોથ્સ, ટોયસ એક્સેટ્રા। ત્યાં ઘણી બધી દુકાનો હશે જેમ કે કાપડની, રમકડાની વગેરે। જો આપણે પિક્ચર 2ની વાત કરીએ તો આઈ વિલ સી મેની ટ્રીઝ એન્ડ માઉન્ટેન્સ। ત્યાં હું ઘણા વૃક્ષો અને પર્વતો જોઈશ। આઈ વિલ સી અ રિવર, ત્યાં હું નદી જોઈશ। આઈ વિલ સી ફાર્મ્સ, ત્યાં ખેતરો જોઈશ। બીજા પિક્ચરની વાત કરતા હતા ક્વેશ્ચન 1 માટે। ક્વેશ્ચન નંબર 2, વોટ વિલ યુ ડુ, તમે ત્યાં શું કરશો। પિક્ચર નંબર 1નો જો સિલેક્ટ કર્યો હોય તો આન્સર આ પ્રમાણે રહેશે, આઈ વિલ એન્જોય ધ મેજિક શો એન્ડ ધ એક્રોબેટ્સ ટ્રિક। હું ત્યાં મેજિક શો એટલે કે જાદુનો શો અને બજવણીયાઓની જે યુક્તિઓ છે તેનો આનંદ મેળવીશ। આઈ વિલ ઈટ આઈસક્રીમ્સ, હું આઈસક્રીમો ખાઈશ। આઈ વિલ બાય નાઇસ થિંગ્સ, હું સુંદર વસ્તુઓ ખરીદીશ। આઈ વિલ એન્જોય સિટિંગ ઇન ધ જાયન્ટ વ્હીલ એન્ડ અ ધ મેરી ગો રાઉન્ડ, હું મોટા ચકડોળ અને નાના ચકડોળમાં બેસીને આનંદ માણીશ। જો તમે પિક્ચર 2ની વાત કરતા હો તો તેનો આન્સર આ પ્રમાણે રહેશે, આઈ વિલ એન્જોય ધ ફ્રેશ એર, હું શુદ્ધ હવા મેળવીશ, એન્ડ વોટર અને પાણી પણ શુદ્ધ। આઈ વિલ એન્જોય બ્યુટિફુલ સનરાઇઝ એન્ડ સનસેટ, સૂર્યોદય અને સૂર્યાસ્ત જે બ્યુટિફુલ થાય છે તેનો હું આનંદ માણીશ। તો અહીંયા ક્વેશ્ચન 1 અને ક્વેશ્ચન 2નો આપણે આન્સર આ પ્રમાણે લખવાનો રહેશે। ક્વેશ્ચન નંબર 3, યુ રિટર્નેડ ફ્રોમ ધ ટ્રીપ, તમે રિટર્ન થઈ રહ્યા હતા, વોટ વિલ યુ ટોક ટુ યોર પેરેન્ટ્સ અબાઉટ યોર ટ્રીપ। તો તમે તમારા પેરેન્ટ્સને, માતા પિતાને તમે તે ટ્રીપ વિશે શું કહેશો। ગઈને આવ્યા છો પછી કહો છો, એટલે ફ્યુ પાસ્ટ ટેન્સમાં તમારે કહેવું પડશે। ભૂતકાળમાં આઈ વિઝિટેડ મેની ઇન્ટરેસ્ટિંગ પ્લેસીસ ઇન વડોદરા, મેં વડોદરામાં ઘણા રસપ્રદ સ્થળોની મુલાકાત લીધી। આઈ શો ધ લક્ષ્મી વિલાસ પેલેસ એન્ડ ધ નજરબાગ પેલેસ, મેં લક્ષ્મી વિલાસ પેલેસ અને નજરબાગ પેલેસની મુલાકાત લીધી હતી, જોયા હતા। ધેર વેર મેની વેરી બિગ એન્ડ નાઇસ, તે ખૂબ મોટા અને સુંદર હતા। ધ બરોડા મ્યુઝિયમ એન્ડ પિક્ચર ગેલેરી વેર ઓલ્સો વેરી ઇન્ટરેસ્ટિંગ, જે બરોડાનું મ્યુઝિયમ હતું અને જે પિક્ચર ગેલેરી હતી તે ખૂબ જ તે પણ સુંદર રસપ્રદ હતી। આઈ ઓલ્સો વિઝિટેડ ધ સૂર્ય મંદિર વિચ ઇઝ ધ ઓલ્ડેસ્ટ ટેમ્પલ ઇન ધ સિટી, તે શહેરનું સૌથી જૂનું મંદિર સૂર્ય મંદિરની પણ મેં મુલાકાત લીધી હતી।
EME टेम्पल इज ऑल्सो वेरी इंटरेस्टिंग रसप्रद आई एन्जॉयड माय विजिट टू द निमेटा गार्डन विच इज अबाउट 15 किलोमीटर फ्रॉम वडोदरा वडोदरा 15 किलोमीटर दूर हतु निमेटा गार्डन मैं मजा माणी होती. एक्टिविटी 5 व्हाट विल यू डू व्हेन अ डिजास्टर विल स्ट्राइक. जो अहीं तमारे आपी छे डिटेल के केटलीक सिचुएशन आपेली छे तेमांथी तमारे कई प्रमाणेनो लागू पड़े छे तेने लखवानो जेम के फायर अर्थक्वेक फ्लड एटले के पूर आपणे फायर एटले अग्नि कहीए अर्थक्वेक मीन्स भूकंप फ्लड मीन्स पूर तमारी पासे आवशे. नीचे आपेली वाक्योनी पट्टीओ बनावीने तैयार राखो तमारा मित्रना कटोराने अनुरूप वाक्यपट्टी ते कटोरामां मूको. अहींया आ त्रण एक कटोरा लईने आवशे तमारा फ्रेन्डो बराबर त्रण व्यक्तिओ हशे तो एमांथी तमारी पासे आ बधी पट्टीओ हशे दरेक पासे अलग अलग हशे जेनी पासे जे आवतुं होय एमां तमारे आ वाक्य मूकवानुं रहेतुं होय छे. आ एक गेम जेवुं छे जोईए. नंबर 1 रन इंटू एन ओपन गार्डन खुली जगह में दौड़वू तो क्यारे तमे दौड़ो फायर अर्थक्वेक के फ्लड तो अर्थक्वेक वक्त खास दौड़वू जरूरी छे. नंबर 2 स्टे इन ट्रीज और ऑन रूफ्स और ऑन हायर एरियाज तमारे झाड़ पर रहेवू अथवा तो छापरा पर अथवा तो ऊंचाणवाड़ा विस्तार में रहेवू क्यारे तो फ्लड एटले के पूर आवे त्यारे. थर्ड नंबर में छे टेक केर ऑफ चिल्ड्रन एंड एल्डर्स तमारा बाळको अने मोटेराओनुं तमारे ध्यान राखवू फायर अर्थक्वेक अने फ्लड आ त्रणे त्रणमां आ वाक्य आवशे ए सिच्युएशनमां लागू पड़े छे. फोर्थ नंबरमां छे थ्रो वॉटर ड्राई सेन्ड एंड ड्राई डस्ट क्यारे यूज़ करवानुं तो फायर वखते आपणे यूज करवानुं होय छे पण दर वखते वॉटर यूज करवू पॉसिबल नथी. घणी वखते ड्राई सेन्डनो पण यूज थतो होय छे और ड्राई डस्टनो पण यूज थतो होय छे. नंबर 5 छे डू नॉट स्टेन्ड अंडर ट्रीज ओर इलेक्ट्रिक पोल्स तमारे कोई ट्रीज नीचे अथवा तो इलेक्ट्रिक पोल्स एटले के थांभला नीचे उभा रहेवू जोईए नहीं क्यारे अर्थक्वेक वखते भूकंप वखते. नंबर 6 कॉल द फायर ब्रिगेड તમારે ફાયર બ્રિગેડને ક્યારે ફોન કરવાનું રહેશે ફાયર વખતે. નંબર 7 ડુ નોટ યુઝ સ્ટેર્સ ક્યારે યુઝ ના કરવો જોઈએ તો અર્થક્વેક યા ફાયર વખતે તમારે યુઝ ના કરવો જોઈએ. નંબર 8 સ્વિચ ઓફ ધ ઇલેક્ટ્રિસિટી ઇલેક્ટ્રિસિટીની સ્વિચ ઓફ કરી દેવી ત્યારે ત્રણે ત્રણ સિચ્યુએશનમાં જેમ કે અર્થક્વેક ફાયર એન્ડ ફ્લડ ત્રણ વખતે તમારે આ ત્રણે ત્રણનો યુઝ ના કરવો જોઈએ. છેલ્લે દરેક ડિઝાસ્ટરના કટોરાની વાક્યપટ્ટીઓ વર્ગ સમક્ષ તમારે રીડ કરવાની. ફર્સ્ટ અર્થક્વેકની બધી ડિઝાસ્ટરની બધી લાઈનો વાંચી લેવાની પછી ફાયરની અને પછી ફ્લડની વાંચવાની રહેશે. એક્ટિવિટી 7A પ્લેસ લેટર્સ ઇન ધેર રાઇટ ઓર્ડર ટુ ફ્રોમ ધ નેમ્સ ઓફ ફ્લાવર અહીંયા ફ્લાવર્સના કેટલાક નામ આપેલા છે જેને આડાવડા છે એને રાઇટ ઓર્ડરમાં અરેન્જ કરવાના છે. PAET WEES તો એના પરથી કઈ વર્ડ બનાવવાનો છે તો સ્વીટ પિયા અહીંયા પરથી બને છે મેરી ગોલ્ડ. થર્ડ નંબરમાં જાસ્મીન. ફોર્થ નંબરમાં લોટસ. ફાઇવ નંબરમાં મોગરા. સિક્સ નંબરમાં દહાલિયા. સેવન નંબરમાં ફ્લોક્સ. એઇટ નંબરમાં પાન્સી. નાઇન નંબરમાં હેબિસ્કસ. તો આ હતા ફ્લાવર્સ નહીં જેને આપણે ઓર્ડર પ્રમાણે રાઇટ ઓર્ડર પ્રમાણે અરેન્જ કરવાના છે. તો અહીંયા અરેન્જ કરી દીધા છે. તમે પણ તમારી ટેક્સ્ટ બુકની અંદર આ પ્રમાણે બ્લેન્ક્સને ફિલ કરી દેજો. એક્ટિવિટી 6B યુ હેવ વિઝિટેડ યોર સ્કૂલ ગાર્ડન એન્ડ સીન ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ પ્લાન્ટ્સ જુદા જુદા પ્રકારના તમે છોડવાઓને જુઓ. સ્ક્રબ્સ એટલે કે ક્ષુપ
एंड ट्रीज એટલે કે વૃક્ષો ને જુઓ. This grid has the names of different parts of a tree. અહીંયા ગ્રીડ આપેલી છે એ વૃક્ષના જે અલગ અલગ પાર્ટ્સ છે તેના નેમ આપેલા છે. લુક ફોર ધીસ વર્ડ્સ એ વર્ડ્સને જુઓ. જેમ કે બર્ડ મીન્સ સિંગ, પોડ મીન્સ અરે બર્ડ મીન્સ ફણગો કે પીલું આપણે કહીશું, પોડ મીન્સ સિંગ, લીફ પાંદડું, સ્ટેમ મીન્સ થડ, રૂટ્સ મૂળ, થોર્ન્સ કાંટો અને બ્રાન્ચીસ એટલે ડાળીઓ, ફ્લાવર્સ ફૂલો જે તમારે અહીં શોધવાના રહેશે. ફાઇન્ડ અસ ફાસ્ટ એઝ યુ કેન વર્ટિકલી, હોરિઝોન્ટલી એન્ડ ડાયગોનલી. અહીંયા તમારે સર્ચ કરવાના છે અને તમારે આ પ્રમાણે જે છે એમાં તમારે કમ્પ્લીટ કરવાનું છે ગ્રીડને. તો અહીંયા જે નામ છે બર્ડ્સ, પોડ, લીફ, સ્ટેમ, રૂટ્સ, થોર્ન્સ, બ્રાન્ચીસ એન્ડ ફ્લાવર્સ શોધવાના છે અને આ પ્રમાણે કરવાનું રહેશે. તમારી જાતે કરી દેવાનું ટેક્સ્ટબુકની અંદર. એક્ટિવિટી 7, રિસીટ ધ સિંગ અલાઉડ. નીચેનું ગીતને રિસીટ કરો અને લાઉડ સિંગ કરવાનું છે. ગુડ નાઇટ, સ્લીપ ટાઈટ, વેક અપ બ્રાઇટ, ઇન ધ મોર્નિંગ લાઇટ, ટુ ડુ વોટ્સ રાઇટ વિથ ઓલ યોર માઇટ. એક પ્રોનાઉન્સ માટે જ છે, એનું કોઈ અહીંયા મિનિંગ નથી લેવાનો. સેકન્ડ બીમાં છે, ધ રેઇન ઇઝ રેઇનિંગ ઓલ અરાઉન્ડ, ઇટ ફોલ્સ ઓન ફિલ્ડ્સ એન્ડ ટ્રીઝ, ઇટ રેઇન્સ ઓન ધ અમ્બ્રેલાસ હિયર એન્ડ ઓન ધ શિપ્સ એટ સી. એ પણ અહીંયા પ્રમાણે. તો આ પ્રમાણે આપણો અહીંયા યુનિટ નંબર 3 ઇન ફ્યુચર કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ યુનિટ શીખીશું.